राष्ट्रीय संगमनी वसुना चिकितुषी प्रथमा यज्ञियाना ताम मा देवा व्यदध पुरुत्रा भूरिस्थात्रां भूय विशयंती। भारत विक्रम भारत वर्ष की अक्षय कीर्ति गाथा। પધારો। અરે અરે વાહ, આ બહુ સુંદર આસન ક્યાંથી લાવ્યા? ચોરી કરીને તો નથી લાવ્યા મે કે આવી ભયાનક સજા આવવાનું થાય તો ચેતતા રહેવું સારું ને। તમે કહો તો તમારા માટે પણ હાજર કરી શકું એમ છું। નહીં નહીં, આપ આપની વિધિ શરૂ કરો અને કારાવાસમાં જવાને તત્પર રહો। ફરીથી કહી રહી હું, અમારા રાણીને હજી કોઈ બોલાવી શક્યું નથી। કેમ? મો મમક ભર્યો એ? એ અમારા રાણી માટે ગમે તેમ ના બોલો, સમજ્યા? એટલે કે તો બોલતા કેમ નથી? એ તો એમનું વ્રત છે, તો અમે એમનું વ્રત તોડાવીશું। એ તો હવે અમે જોઈશું। ચતુર્દાસી, અમારી વ્યવસ્થા બહુ સાદી છે। અમે તો અહીંયા એક કહાની કહીશું અને કહાની તમારા રાણીબાએ સાંભળવી પડશે। અમારા રાણીબા આ પડદા પાછળ સાંભળવા તૈયાર જ બેઠા છે। ઠીક છે, તો સુણો। એક હતું નોતમ નગર અને એની પાસે એક નાનું ગામ, એક હતું નોતમ નગર અને એની પાસે એક નાનું ગામ। કેમ કેમ કોઈ દાંત નથી દેતું? તમારા રાણીમાને કહો કે જાગે છે કે સૂઈ ગયા છે એની અમને ખબર પડે, માટે અમારી કહાની જેમ જેમ આગળ ચાલે તેમ તેમ દાંત તો આપે। નહીં જી, અમારા રાણીબા હુંકારો નહીં ભણે। તો પછી કહાનીમાં રંગ કેમનો જામશે? એ તો આપે જ વિચારવાનું છે। ઠીક છે, તો હવે અમે કહાની નહીં કહીએ, એ કહાનીને અહીંયા નાટક તરીકે ભજવીશું। જ્યાં જ્યાં અમને સવાલનો જવાબ જોઈતો હશે કે દાંત જોઈતી હશે તો તમારા રાણીબાનું કંકણ અમને જવાબ આપશે યા દાંત આપશે। રાણીબાનું કંકણ? પૂછો તમારા રાણીબાને, કંકણ નહીં તો કંકણ ઉપર અમારા વીર વેતાળ બેસીને ઉત્તર દેશે તે અમને કશો પરેશાની? હું હમણાં જ પૂછીને હાજર થઉં છું। આપ વિચક્ષણ પુરુષ લાગો છો, આપ પધારો અને એથી પણ વિચક્ષણ આપણા રાણીબાને પૂછી આવો, અમે ત્યાં સુધી અહીંયા નાટક માટેની તૈયારી શરૂ કરીએ। ડિંગ ડિંગ ડિંગા ડિંગ ચક્કર, ડિંગ ડિંગ ડિંગા ડિંગ ચક્કર, શરૂ થશે નાટકનું ચક્કર, શરૂ થશે નાટકનું ચક્કર, રાજા વિક્રમ વાર્તા માંડશે, રાજા વિક્રમ વાર્તા માંડશે, રાણીબાના અબોલા ભાંગશે, રાણીબાના અબોલા ભાંગશે, રાણી હુંકારો ના ભરે તો, રાણી હુંકારો ના ભરે તો, વાત
વાતનો રંગ શાને જામશે, વાતનો રંગ શાને જામશે, બેતાળ કંકણ માં છુપાશે, બેતાળ કંકણ માં છુપાશે, વાર્તા સુણી હુંકારા ભરશે, વાર્તા સુણી હુંકારા ભરશે. અમારા રાણી તમારું નાટક જોવા અતિ ઉત્સુક છે. એમને અંદરના બધા પડદા કઢાવી નાખ્યા છે, ફક્ત નાટક જોઈ શકે એવો એક ઝીણો પડદો રાખ્યો છે. એનો અર્થ કઈ? તમારા રાણીબા બોલતા તો છે નહીં, તો પછી અમસ્તો પડદો રાખવાનું કારણ શું? આપ આપની વાત શરૂ કરો. નાટકમાં જોવા જેવું હશે ને તો આપોઆપ પડદો ખસેડી શકશે. વિરવેતા જી મહારાજ, જાઓ જાઓ અને બોલા રાણીના કંકણમાં છાના માના નાના થઈને સમાય જાઓ. જી મહારાજ. તમને કોઈ દેખે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. જી મહારાજ. અને હા, સમયસર ઉત્તર યા દાદ દેતા રહેજો. જી મહારાજ. રંગા ચંગા ભોરણિયા નાટક કરે સોરણિયા, રંગા ચંગા ભોરણિયા નાટક કરે સોરણિયા, રંગા ચંગા ભોરણિયા નાટક કરે સોરણિયા, રંગા ચંગા ભોરણિયા નાટક કરે સોરણિયા. તો શરૂ કરીએ. એક હતું નોતમ નગર અને એની પાસે એક નાનું ગામ. હા મહારાજ. ત્યાં રહે છે એક નગરજન, નામ છે એનું જગન્નાથ જનાર્દન. જગન્નાથ જનાર્દન. એને છે ચાર પુત્રોનો પરિવાર. ચાર પુત્રોનો પરિવાર. અને ચાર પુત્રોના ભરણ પોષણનો એક જ છે આધાર. એક જ છે આધાર. અને તે પિતા પોતે જગન્નાથ જનાર્દન. થાકી ગયો, થાકી ગયો. મારા છે ચાર ચાર દીકરા, પણ બધા જ છે ન ફિકરા. ખેતી છે પણ ખેતર હું ખેડું છું. મારો મોટો છોકરો મને કે બાપા હું તો પૈડું જ ફેરવીશ. ઓહો હો હો હો, શિલાદિત્ય તમે કેટલા વર્ષના થયા? અરે બાપા, તે હું ગણું કે તમે ગણો? 20-22 થયા હશે. જોયું, ત્યારથી અત્યાર સુધી એ પૈડું જ ફેરવે છે. અરે બાપા, એમાં તો બહુ મજા પડે છે. મજા તો પડે જ ને. સવારે સૂરજ ઉગે ત્યાંથી હાથ બે ત્યાં સુધી બસ પૈડું જ પૈડું, પૈડું જ પૈડું. અરે બાપા, કાલથી તો હવે બે હાથે બે પૈડા ફેરવવાનું વિચારું છું. વાહ શિલાદિત, ખેતરમાં કામ કોણ કરશે? આ તારો બાપ હવે ઘરડો થયો, આખો દિવસ શું આ પૈડું ફેરવવું છે? અરે બાપા, તાણાભાઈને કોને, બીજા ત્રણ છે શું કરવાના છે? હે, એ આવે જો પેલા કઈ કમાઈ ખાઈને. અરે વાહ 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 તાણાભાઈ, આવો આવો આવો. આ પોઠું સાનું બાંધી લાવ્યા? કયો વેપાર ખેડવાનો વિચાર કરો છો? બાપા, હા, નીકળ્યો તો ફળિયામાં અને ત્યાંથી ખેતરે. હા હા હા, રસ્તામાં આંબો આમલી જાંબુના ઝાડ દીઠા. અરે વાહ, તે આજે દીઠા? ના, પથરે પથરે પરમાણી ના પથરે પથરે, ના પથરે પથરે પરમાણી ના પથરે પથરે, પથરે પથરે પરમાણી ના પથરે પથરે, ગલોલ થી પણ કાકરી વરસાણી, અને પછી તો આમે પડોશમાં નિસરણી વર્તાણી. અરે નિસરણી વર્તાણી, તે પર ચડી તોડી તાણી જોડી જાડી, આ બોરાની પોટલી બંધાણી. અમારો ઉદાર કર્ણ રાજા નો અવતાર પામ્યો છે, તે બાપ ને એક બોર આપવાનો ઉપકાર કરે છે. ગધેડા અને ચોરી કેવાય? હા બાપા, એને ચોરી કેવાય ને, એટલે જો મોરા તોડવા નહીં જતો. જોયું, આ અમારો યુધિષ્ઠિર નો અવતાર. અલ્યા, આ ક્યાં સુધી આવું કરશો? હે, ક્યાં સુધી કરશો? આ તારો પે બાપો નહીં હોય ને, તારે તમને ખાવાનું કોણ આપશે? બાપા, ક્યાં છો? તારો બાપો બીજે ક્યાં જવાનો હતો છે?
આવો આવો, ઊંઘ પૂરી થઈ? ના બાપા, બાબા બહુ ભૂખ લાગી છે. ભૂખ તો લાગે જ ને, એ તો એનો સ્વભાવ છે. એટલે બાપા રોટલા ખાવા છે. હા હા, શાક, દહીં, દૂધ, મરચા, હજુ બીજું કઈ? બાપા બહુ ભૂખ લાગી છે, રસોડામાં પણ કઈ નહીં મળતું. બેટા, રસોડાનો સામાન રસોડામાં નથી પાકતો, એ તો ખેતરમાં પાકે છે. તો તમે પકાવી લાવો ને, ભૂખ તો લાગી જ છે. અને તમે શું સુઈ જવાનું? બાપા બહુ ભૂખ લાગી છે, કઈ કવડાવો ને બાપા. હવે 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 તું સુઈ જા, સુઈ જા, હવે સુઈ જા. તું તારે ઊંઘ પૂરી થશે ને ત્યારે ઉઠજે. હા, સુઈ જા, સુઈ જા. અલે 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 અલે, આ આ તાણાભાઈ બોરા જોડી આણ્યા છે, બે ચાર ખાઈ લે ને. એ ના, આવ ના. હા, નિંદરસિંહ ને બોર શું, બોર નો ટળિયો પણ નહીં આપું. બાપા જો જો ને ભાઈ શું કે છે. એ તમારો ગુણગાન ગાય છે. બેટાઓ, આ ક્યાં સુધી આવું કરશો? હે, ક્યાં સુધી કરશો? આ બાપલે કઈ વિચાર કરો. તું બેટા, તું સુઈ જા, સુઈ જા હવે. તું મણી રહ્યા કાકા, કેમ અચાનક આવવાનું થયું? અરે આ તારો જોહર્યો, આ ગામમાં બધા છોકરાઓને તકડાતો ફરે છે અને મારા માર કરે છે. આ કાલે પેલા મુરલીધરના દીકરાને માર્યો ને આજે આજે મારા દીકરાને ઉતકીને ફેંકી દીધો. જરૂર એનો જ ગુનો હશે. અરે જેને તેને ફટકારતો ફરે છે અને બસ જુડવા માટે પડે છે. જુડો તો બોલડી જુડો. અલા તાણ્યો, આ મારી બોલડી ના તે હાલ કરે છે ને, એથી બુરા હાલ તારા ના કરું ને તો માણું મરી રાખું. મણિયા કાકા, આમ ગુસ્સો ના કરીએ, અમે કેવા ડાયા છે. જો જો જો, હું તો ખાલી આ ચકરડું જ ફેરવું છું. આવે તારો જોહરિયો, અને તમે એવો મેથી પાક ખવડાવ્યો છે ને. ચારે પુત્રો નીકળ્યા કામ શીખવા, કાજ પાંચ વર્ષો વીત્યા
કામ શીખવા વચ્ચે વર્ષ પાંચ વહી જાય છે. ચારેય ભાઈઓ જુદી જુદી દિશામાંથી આવીને એક સ્થળે એકઠા થાય છે. બેટા તમે ધીરજ નથી રાખી શકતા. બધું કહું છું સમય જેટલો વીતે છે એટલો જ જલ્દી આવે છે. એટલે તમે જો હમણાં આવતા જશે બંધુઓ. જી મારે આ એ જ સ્થળ છે. મણિરામ કાકાએ વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા ને એ તો ભારે કરી. હા આ એ જ સ્થળ. વાહ 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 વાહ. અરે 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 તાણાભાઈ મોટા ભાઈ તમે અહીંયા શું વાત છે. ખરેખર આ એ જ સ્થળ. અહીંયા જ આપણે એકઠા થવાનો નિર્ણય કર્યો હતો. સાચી વાત છે. અને મણિયા કાકાએ જે આપણને અહીંયા વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા ને ઘણું શીખ્યો. હા ખરેખર ખરેખર મોટા ભાઈ આપણે પહેલા અભણ અને મૂર્ખા જેવા જ તો હતા. પણ આજે પર્યા ને એથી ઘણું પામ્યા. હવે આપણે બીજા બે બંધુઓની રાહ જોવી રહી. આવશે આવશે એ પણ આવશે. બોલો બોલો તમે શું શીખીને આવ્યા? મોટા ભાઈ બહુ શીખ્યો. રાત દિવસ મહેનત કરીને ઘણું પામ્યો. રૂ વિશે જમીનમાંથી રૂ અને રૂમાંથી રેશા એવડી અમથી વસ્તુમાંથી તો હું જાણે ઘેર જઈ આખું નવું જગત સર્જી દઉં ને એવું થઈ રહ્યું છે મોટા ભાઈ. અને તમે રૂમાંથી વણાટ વિશે શીખીને આવ્યા છો તો હું પથ્થર માટી અને પોલાદમાંથી અવનવી વસ્તુઓ બનાવવાની કળા શીખીને આવ્યો. જોજો તો ખરા આપણે આપણા ગામને સમૃદ્ધ બનાવી દઈશું. ખરેખર તમે તો ભારે કરી મોટા ભાઈ ભારે કરી. ઓ જો આપણા ત્રીજા બંધુ આવે. વખત સર આવી પહોંચ્યા. હજી થોડીક સૂર્યાસ્ત ને વાર છે. હા તો કહો જ ભાઈ તમે શું શીખીને લાવ્યા છો? ના પહેલા તમે કહો. અરે ના ના હોતું હશે. પહેલા તમે કહો જોહર ભાઈ. હું જમીનમાંથી નીકળતી અમૂલ્ય ધાતુઓનો ઉપયોગ અને એની બનાવટ શીખીને લાવ્યો છું. ઓહ લો ત્યારે તો તમે મોટા ભાઈ શિલાદિત્ય જેવું જમીનમાંથી માટી અને પદ્ના. ના હું સોનું ચાંદી એવી ધાતુઓમાંથી બનતી કળા સામગ્રી શીખીને લાવ્યો છું. ઓહો ખરેખર વાહ. જ્ઞાન મેળવવાથી કેટલો મોટો ફાયદો થાય છે. અરે આ જો આ હવે આપણા નિંદરભાઈ. અરે અરે કેમ છો ભાઈઓ? કહો નિંદરસિંહ નિંદરાને ટાળીને આવ્યા કે નહીં? મોટા ભાઈ હવે વળી નીંદ કેવી? હું તો વિજ્ઞાન શીખી લાવ્યો છું. અમુક વસ્તુઓ તંત્રથી થાય, અમુક વસ્તુઓ મંત્રથી થાય એવી અવલોકિક કળાઓ શીખી લાવ્યો છું. આપણા ગામ જઈશું ને ત્યારે એનો પરચો બતાવીશ. શાબાશ નિંદરસિંહ શાબાશ શાબાશ. હવે શું કરવું છે? આપણે અહીંયા થોડોક આરામ કરવો છે કે પછી ઘર તરફ નીકળી જવું છે? મોટા ભાઈ ઘણા દિવસથી ઊંઘ્યો જ નથી એટલે આજે થોડો વિશ્રામ લઈને આપણે આગળ જઈએ. મારી સાથે થોડું ખાવાનું પણ લાવ્યો છું. આપણે સૌ આરોગી લઈએ. હા 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 મારી પાસે પણ સારું એવું ભાતું છે. પણ આપણી પાસે કેટલીક એવી સામગ્રી અને એવી પોથીઓ છે એને સાચવવા. મારી પાસે થોડું સોનું અને થોડા રત્નાદી પણ છે. ઓહો જમી પરવારી વાતો કરીએ ને રાતનું જાગરણ પણ કરીએ. શું કહો છો? હા અરે એ તો બરાબર છે. પણ આપણે ચાર પ્રહરમાંથી એક એક પ્રહર જાગીશું તેથી દરેકને એક સરખો આરામ મળશે. બરોબર મોટા ભાઈ તમારી વાત 100% છે. ખરેખર આ મણિયાની તરકીબ હોત નહીં ને તો આપણી આ મતી ઠેકાણે આવત નહીં. તો બોલો મણિયાની જય જય મણિયાની જય જય થૈયા થૈયા. અરે આ શું
અનુપમ સુંદર વસ્ત્રોમાં સજ્જ પૂતળી? નક્કી મારા બે બંધુઓની આ કારીગરી. ચાલો ત્યારે આપણે પણ આપણું જ્ઞાન કામે લગાડી દઈએ અને સોના રૂપા અને રત્નોના અલંકારોથી શણગારી દઈએ. આપણું કામ તો થઈ ગયું. સુંદર પૂતળી ઉપર અમૂલ્ય આભૂષણ, રત્નો જડિત શણગાર, આ તો મારા ત્રણ બંધુઓનું પરાક્રમ લાગે છે. મારી પાસે યંત્ર કરતા મંત્રનું બળ વધારે છે, એટલે આપણે શું કરીશું? ત્રયોપગમ્ય જામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુમેય વંદનાન મૃત્યુર્મુક્ષ્ય મામૃતા. भारत विक्रम, भारत वर्ष की अक्षय कीर्ति गाथा.